નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે લિબર્ટીના જે પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ એમાં પ્રેક્ટિસ પેપર નંબર આઠથી શરૂઆત કરીશું આજે પ્રેક્ટિસ પેપર નંબર આઠના એકથી પચાસ એમ સીક્યુ સોલ્વ કરીશું ઘણા બધા એમ જે છે એ રિપીટ થતા હોય છે વિદ્યાર્થી મિત્રો તો તમારે ખાસ આ દરેક એમ જે છે પ્રેક્ટિસ પેપરના એમસીક્યુ જે છે એની પ્રેક્ટિસ કરવાની છે તો બોર્ડની પરીક્ષામાં તમને એના જેવા એમસીક્યુ આવશે કે બેઠે બેઠા પણ આવી શકે અથવા એના જેવા આવશે તો પણ તમે સોલ્વ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિસ પેપર જે છે એના એમ પ્રેક્ટિસ માટે હોય છે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલો વધુ બેનિફિટ થશે તો એમસી કે નંબર એકથી શરૂઆત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એમ સીકી નંબર એકમાં એક નેનોકુલમના બે વિદ્યુત ભારો છેના સ્થાન સદીસો આપેલા છે એક નેનોકુલમ વિદ્યુત ભારોના સ્થાન સદીશો જે છે એ અનુક્રમે આપેલા છે વન વન માઇનસ વન ટુ થ્રી વન છે તો બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબળનું મૂલ્ય શોધવાનું છે શું શોધવાનું છે મૂલ્ય શોધવાનું છે તો કુલંબળનું સૂત્ર તમે જાણો છો એ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર પરંતુ આપણે છેદમાં આર એટલે કે મૂલ્ય બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર શોધવાનું છે કેમ કે સ્વતંત્ર સ્થાન સદિશો આપેલા છે તો સ્વતંત્ર સ્થાન સદિશો આર અને આર ટુ આપ્યા છે પણ આપણે આર જોતો હોય એટલે આર ટુ માઇનસ આર કરીએ આર ટુ માઇનસ આર કરીએ તો બેમાંથી એક જાય તો એક ત્રણમાંથી એક જાય તો બે અને એકમાંથી મા માઇનસ માઇનસ એક એટલે બે તો એક બે બેનું આપણે મૂલ્ય શોધીએ તો દરેક ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કરવાથી આપણે મૂલ્ય ત્રણ મીટર મળે છે સિમ્પલ હવે સાદુરૂપ જ આપવાનું છે કેની કિંમત નવ ગુણ્યા દસની નવ કાત હોય કે ક્યુની કિંમત જે દસ દસની માઇનસ નવ કાંઠ એનો કુલમ આપેલા છે એટલે દસની માઇનસ નવ એનો સ્ક્વેર છેદમાં ત્રણનો વર્ગ બરાબર આનું સાદુરૂપ આપતાં દસની માઇનસ નવઘાત ન્યૂટન મળે છે એટલે કે ઓપ્શન સી આવશે દસની માઇનસ નવઘાત ન્યૂટન પહેલાં પ્રશ્નનો જવાબ બરાબર નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ એમ નંબર બે ની આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર બે છે બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ અનુક્રમે દાખલ થતું ફ્લક્સ આઠ ગુણ્યા દસની ત્રણ કાંઠ છે બહાર આવતું ફ્લક્ષ ચાર ગુણ્યાદસની ત્રણ કાંથી ક્રમ છે તો આ બંધ પૃષ્ઠમાં કુલ વિદ્યુત પાસ કેટલો તો તમને ખબર છે પરિણામી ફ્લક્સ આપણે શોધવું હોય તો અંદર જે છે એ દાખલ થતું ફ્લક્સ જે છે એ માઇનસ લેતા હોય છે અને બહાર આવતું ફ્લક્ષને આપણે પ્લસ લેતા હોય છે કેમ કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય છે અને ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફ હોય છે એટલે અંદર તરફ જતું જે છે એ માઇનસ લેવામાં આવે છે અને બહાર જતું ફ્લક્સ જે છે એ પ્લસ લેવામાં આવે છે તો આ બેની બાદબાકી કરતાં માઇનસ ચાર ગુણ્યા દસની ત્રણ કાંક વેબર મળે છે તો વિદ્યુત ભાર ફ્લક્સ ફ્લક્ષોષનો નિયમ છે કે ક્યુના છેદમાં એપ્સિલન ઝીરો એમાં ક્યુને કરતાં કરતાં આપણે ફાઈવ એપ્સિલન ઝીરો મળે છે ફાઈવ માઇનસ ચાર ગુણ્યા દસની ત્રણ કાત એપ્સિલન જીરો આપણે ઓપ્શન જે છે એપ્સિલન જીરોમાં જ આપેલા છે તમે જોઈ શકો છો એપ્સિલન ઝીરો સાથે આપેલા છે તો આ ઓપ્શન આવશે સી માઇનસ ફોર ગુણ્યા દસની ત્રણ ઘાત એપ્સિલન ઝીરો સી માઇનસ આવશે પ્લસ પણ ઓપ્શન આપી શકે પણ પ્લસ ઓપ્શન આવશે નહીં કારણ કે ઋણ વિદ્યુત પર હશે કેમ કે અંદર જતું દાખલ થતું ફ્લક્સ છે એ વધુ છે બહાર નીકળવા કરતાં દાખલ થતું ફ્લક્સ જે છે એ વધુ છે એટલે ઋણ વિદ્યુત પર હશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ શું કીધું છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે વીજ ઇક્વલ ટુ ઈડી જેવું કામ કરે વીજ ઇક્વલ ટુ ઈડી એટલે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું હોય તો કે વોલ્ટ ઇન્ટુ વોલ્ટ પર મીટર પણ થાય વિદ્યુત ક્ષેત્ર જે છે એને કરતાં કરીએ તો વી ડી વોલ્ટ પર મીટર થાય એ વિદ્યુત ક્ષેત્રનો થશે પણ આપણે વિદ્યુત સ્થિતિમાનનો એકમ જોઈએ છે તો વોલ્ટ આવશે અહીંયા શું આવવું જોઈએ વોલ્ટ આવવો જોઈએ પણ વોલ્ટ આપેલો નથી તો બીજો તો કે વિદ્યુત સ્થિતિમાં વી ઇજ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ વી ઇજ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ આ સૂત્ર મુજબ વિદ્યુત સ્થિતિમાનનો ઝૂલ પર કુલમ પણ થશે એટલે ઝૂલ પર કુલમ અહીંયા વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનથી મળતી ભૌતિક રાશિ શું છે એ ખબર હોવી જોઈએ તો કે વિદ્યુત સ્થિતિમાન હોય એ વિદ્યુત સ્થિતિમાન જે છે એનો એકમ શું થશે ઝૂલ પર કુલમ હા વિદ્યુત ક્ષેત્રનો કીધો હોત તો આ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે અને આ પણ ન્યૂટન પર કુલમ પણ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે તો વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનનો કીધો છે એટલે ઝૂલ પર કુલમ આવશે વીજ ઇક્વલ ટુ ડબલ્યુ ઓપોન ક્યુ મુજબ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા નીચેના સૂત્ર પ્રમાણે આપી છે લીમડા એક્સિજિકલ લીમડા ઝીરો એક્સ ઘન જો તારની લંબાઈ એલ હોય તો તાર પર કુલ વિદ્યુતભાર કેટલો સિમ્પલ રેખીય વિદ્યુતભાર ઘનતા આપી હોય ટોટલ લંબાઈ આપ્યું હોય તો આપણે શું કરવું પડે આ સૂત્ર બદલાતું સૂત્ર છે એટલે સંકલન કરવું પડે લેમડા ઇજ ઇક્વલ તમે જાણો છો લેમડા ઇજ ઇક્વલ ટુ ક્યુ અપન એલ પણ આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય લેમડા ડીએક્સ ડીએક્સ આપણે સંકલન કરવું પડે ડી ક્યુ ઇઝ ટુ લેમડા ડીએક્સ તો આપણે સંકલન કરીએ તો કુલ વિદ્યુત ભાવ મળે તો સંકલન કરવા માટે લેમડાની જગ્યાએ શું મિક લેમડા ઝીરો એક્સની ત્રણ ઘાત ત્રણ ઘાતનું સંકલન કરીએ તો સંકલનમાં તમે જાણો છો એક ઘાત ઉમેરવામાં આવે અને એટલા વડે ભાગાકાર લેખની ચાર ઘાત છેદમાં ચાર ક્યાંથી ક્યાં સુધીનું સંકલન તો કે ઝીરોથી એલ સુધીનું સંકલન કરવામાં આવે છે તો અહીંયા લેમડા જીરો એલની ચાર ઘાત છેદમાં ચાર એવો જવાબ આવશે સંકલન કર્યા બાદ આપણે લીમડા ઝીરો એલની ચાર એટલે કે બી ઓપ્શન આવશે લેમડા જીરો એલની ચાર ઘાત છેદમાં ચાર એવો ઓપ્શન આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચમાં શું કીધું છે પાંચ માઇક્રોકુલમ અને દસ માઇક્રોકુલમના બે વિદ્યુત ભારોને એકબીજાથી એક મીટર દૂર રહેલા છે હવે તેમને એકબીજાથી ઝીરો પોઈન્ટ પાંચ મીટર એટલે કે અડધા અંતરે લાવવું કરવું પડતું કાર્ય શોધવાનું છે બરાબર સમજો એનો મતલબ કાર્ય શોધવાનું થાય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે યુ ટુ માઇનસ યુ વન યુ ટુ એટલે કે ક્યુ વન ક્યુ પણ આર ટુ અને માઇનસ કે ક્યુ વન પણ આર વન આર વન એટલે પહેલાં એક મીટર અને આર ટુ એટલે ઝીરો પોઈન્ટ પાંચ મીટર આપણે સાદુ રૂપ આપવા માટે વિદ્યુત ભારનું મૂલ્ય તો સરખું છે તો એને આપણે કોમન કાઢ્યા એને આપણે કોમન કાઢીએ તો અહીંયા શું મળે છે અહીંયા આપણે મળે છે શું અંદર કાઉન્ટમાં વધશે વન પોઈન્ટ જીરો પોઈન્ટ ફાઇવ કેમકે આર ટુની જગ્યાએ મીકા ઝીરો પોઈન્ટ ફાઇવ અને આર વનની જગ્યાએ મીકા એક મીટર બરાબર બાકી બધું તો કોમન કાંઈ કે ક્યુ વન ક્યુ ટુ અને આ માઇક્રોકુલમ છે એને શેમાં ફેરવી નાખ્યા કુલમમાં ફેરવા સાદરૂપ આપતા છેલ્લે આપણને જવાબ મળે છે પિસ્તાલીસ ગુણ્યા દસની માઇનસ બે કાત ઝૂલ જવાબ મળે છે રેડી તો પિસ્તાલીસ ગુણ્યા દસની માઇનસ બેઘા જુલ એટલે કે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ થશે સિમ્પલ છે ઊર્જાનો ફેરફાર એટલે કાર્ય નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર છ પાંચસો વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ધરાવતા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા છે હવે કેપેસિટીની બે પ્લેટ વચ્ચે શું છે હવા છે વિધિ સ્થિતિમાં કેટલું છે પાંચસો વોલ્ટ હવે બે પ્લેટો વચ્ચેનો સમગ્ર અવકાશ કે જેટલે ડાયલેક્ટ્રિક અચર ધરાવતા અવાહક માધ્યમથી ભરી દેવામાં દેતા એનું વિધિ સ્થિતિમાન કેટલું થઈ જાય છે એકસો પચીસ વોલ્ટ થાય છે તો કેનું મૂલ્ય કેટલું હોય વિધિ સ્થિતિમાન જે છે એ કેમાં ભાગનું થઈ જતું હોય વી ડેસ ઇક્વલ ટુ વી બાય કે થઈ જતું હોય તો પહેલાં કેટલું હતું વિદ્યુત સ્થિતિમાં પાંચસો હતું પછી કેટલું થઈ જાય છે એકસો પચીસ તો કેને કરતાં કરવા હોય તો કે શું આ કેને કરતાં કર્યા તો કેને કરતાં કરીએ તો પાંચસોના છેદમાં એકસો પચીસ એટલે કે શું થઈ જાય ચાર બરાબર સિમ્પલ છે કે શું થઈ જાય પાંચસોના છેદમાં એકસો પચીસ એટલે કે કે ઇજ ટુ વીના છેદમાં વી ડેસ એમ પણ કહી શકો આ વી એર એટલે એમ પણ કરી શકો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો અહીંયા કેની કિંમત ચાર આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત અહીંયા ત્રિકોણ એ સી જે છે એના શિરો બિંદુઓ પર બે માઇક્રોકલોમ જેટલો વિદ્યુતભાર છે તથા એ બી પ્લસ બી બરાબર બાર સેન્ટીમીટર છે અને એ બી ગુણ્યા એ બરાબર બત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે તો બિંદુ એ પાસેની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શોધવાનું છે હવે આપણે એક આકૃતિ દોરીએ છીએ અહીંયા એ બી પ્લસ બીસી બરાબર બાર સેન્ટીમીટર અને એ બી ગુણ્યા એસી બરાબર બત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો એ બરાબર કેટલા આઠ અને બી બરાબર ચાર થવા જોઈએ કેમ કે ચાર બાર બરાબર અને એ અને એસીની કિંમતનો ગુણાકાર બત્રીસ થાય છે ગુણાકાર બત્રીસ થાય છે એટલે એસીની કિંમત કેટલી હશે ચાર હશે કેવી રીતે ખબર પડે તો કે અહીં એ આઠ અહીંયા એ બી અને આ એ બી અને એસીનો ગુણાકાર આઠ ચોક બત્રીસ આઠ ચોક બત્રીસ એટલે એસીની કિંમત કેટલી થવી જોઈએ ચાર થવી જોઈએ કેમકે આ આઠ આપણે ધારેલી છે આઠ ચોક બત્રીસ તો આપણે એ પાસેની સ્થિતિ ઊર્જા શોધવી છે કોની પાસેની સ્થિતિ ઊર્જા શોધવી છે એ પાસેની સ્થિતિ ઊર્જા તો આની આ એ પાસેની સ્થિતિ ઊર્જા અને આની આ એ પાસેની સ્થિતિ ઊર્જા અને ચારેય પાસેનો વિદ્યુત પાર તો સરખો છે બે માઇક્રોકુલમ બે માઇક્રોકુલમ બે માઇક્રોકુલમ બરાબર છે તો આપણે એ પાસેની બીના કારણે એ પાસેની સ્થિતિ ઊર્જા એટલે યુ એ બી અને સીના કારણે એ પાસેની સ્થિતિ ઊર્જા એટલે યુ એ સી તો બીના કારણે એ પાસેની સ્થિતિ ઉર્જાય તો આ બે વચ્ચેનો વિદ્યુત ભાગ કે ક્યુ સ્ક્વેર વિદ્યુત ભાગ તો સરખો છે કે ક્યુ સ્ક્વેર પણ આ બે વચ્ચેનું અંતર શું છે આઠ સેન્ટીમીટર એટલે આઠ ગુણ્યા દસની માઇનસ બે સેન્ટીમીટર મીટરમાં ફેરવા પ્લસ એ એટલે સીના કારણે એ બિંદુ પાસેની સ્થિતિ કે ક્યુ સ્ક્વેર છેદમાં આ બે વચ્ચેનું અંતર કેટલું હશે ચાર ગુણ્યા દસની માઇનસ બે કાંઠ તો આપણે કે ક્યુ સ્ક્વેર કોમન કાઢી લઈએ તો કે એટલે નવ ગુણ્યા દસની આ નવ કાત અને ક્યુ એટલે બે ગુણ્યા દસની માઇનસ છ કાત જે પ્રશ્નની અંદર પણ આપેલા છે એનું આપણે સાદુરૂપ આપતા મળી જાય છે હવે અહીંયા કાઉસમાં શું વધે છે દસની માઇનસ બે કાંક કોમન કાઢી લીધા તો કાઉન્સમાં વધે છે વન પોઈન્ટ એઇટ પ્લસ વન પોઈન્ટ ફોર આનું સાદરૂપ આપતા મળશે એક પોઈન્ટ પાંત્રીસ જૂલ શું જવાબ આવશે એક પોઈન્ટ પાંત્રીસ ઝૂલ એટલે શું જવાબ આવશે ડી એક પોઈન્ટ પાંત્રીસ ઝૂલ એક પોઈન્ટ પાંત્રીસ ઝૂલ એટલે કે ડી જવાબ આવશે ડી ઓપ્શન બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આઠ એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની અવરોધકતા અને વાહકતાનો ગુણોત્તર અવરોધકતા અને વાહકતાનો ગુણોત્તર બરાબર સમજો અવરોધકતા અને વાહકતાનો ગુણોત્તર શું થાય તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા વધે વાહકતા ઘટે અવરોધકતા વધે વાહકતા ઘટે વાહકતા ઘટે એટલે છેદ ઘટે તો છેદ ઘટે તો મૂલ્ય તો વધ્યું જ કહેવાય છેદ ઘટે તો મૂલ્ય અંશ અંશવૈધ જ કહેવાય એટલે ગુણોત્તરમાં શું થશે વધારો થશે બરાબર સમજો અવરોધકતા તો વધે જ છે વાહકતા ઘટે છે પણ એનો ગુણોત્તર જે છે એ શું થશે વધશે કેમ કે છેદ જે છે એ ઘટે તો પણ મૂલ્યમાં વધારો થતો હોય છે બરાબર છેદ છે એ ઘટે તો પણ મૂલ્યમાં વધારો થતો હશે એટલે ગુણોત્તર શું થશે વધશે બરાબર નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કોનો તાપમાન ગુણાંક ઋણ હોય તમને તમે જાણો છો તાપમાન ગુણાંક ઋણ કોનો હોય હંમેશા અર્ધવાહકનો હોય તો આમાંથી અર્ધવાહક કોણ છે તો કે કાર્બન છે એ અર્ધવાહક છે કાર્બન છે સિલિકોન છે જર્મિનિયમ આ આપેલા હોય તો એનો તાપમાન ગુણાંક જે છે અર્ધવાહકનો તાપમાન ગુણાંક જે છે એ ઋણ હોય છે એ યાદ રાખવાનો છે બરાબર ધાતુ તત્વોનો તાપમાન ગુણાંક જે છે એ ધન હોય છે અર્ધવાહકોનો ઋણ હોય છે નેક્સ્ટ જોઈએ તો જો એપ્સિલન જેટલા જેટલો ઈ એમ એપ્સિલન જેટલું ઈ ધરાવતા એન વિદ્યુત કોષોને સમાંતરમાં જોડવામાં આવે તો તેમનું પરિણામી ઈ કેટલું હોય સમાંતરમાં ઈએમએફ સરખું જ રહીએ તમને ખબર છે સમાંતરમાં ઈએમએફ સરખું જ રહીએ તો સમાંતરમાં ઈએમએફ સરખું રહીએ તો સમતુલિ ઈએમએફ એમએફ એપ્સિલન જેટલું જશે તો આમાં એપ્સિલન નથી આપ્યું આમાં એપ્સિલન નથી આપ્યું આમાં એપ્સિલન નથી આપ્યું તો ઉપરમાંથી એક પણ નહીં એટલે કે અથવા તમને ખાલી એપસિલન ઓપ્શન આપ્યો હોય તો ખાલી એપ્સિલન ઓપ્શન આવી શકે એ પણ યાદ રાખવાનું બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા પદાર્થોમાંથી કોનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ઋણ છે રિપીટ થયો આગળ પર પ્રશ્ન આવી ગયો જર્મિનિયમ કાર્બન સિલિકોન અને જર્મિનિયમ યાદ રાખવાના છે એનો ઋણ હોય છે અર્ધવાહકનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યુત પ્રવાહ ધારિત લાંબા સોલેનોઇડની પર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર જો સોલેનોઇડની પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે અને એકમ લંબાઈદીથી આટાની સંખ્યા અડધી કરવામાં આવે તો ઉદ્ભવતું ચુંબકી ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ બમણો કરીએ અને એકમ લંબાઈદી આટાની સંખ્યા કે અડધી કરીએ તો બે બે તો કેન્સલ થઈ જવાના છે આ ડબલ કરીએ આ અડધા કરીએ તો ટુ ટુ કેન્સલ થઈ ગયા એટલે એટલું ને એટલું રહેશે તો ચુંબક્કી ક્ષેત્ર જે છે એમાં ફેરફાર થશે નહીં નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેર ઝીરો પોઈન્ટ છ કેજી દળ ઈ શું આપ્યું છે દળ અને પચીસ નેનો કુલમ સંક્ષિત દિશામાં એક પોઈન્ટ બે ગુણ્યા દસની માઇનસ સાતઘાત મીટર પર સેકન્ડ જેટલા સમાન વેગથી ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હવે સિમ્પલ અહીંયા દળ આપ્યું છે તો દળ અને ચુંબકીય બળને આપણે સરખાવીએ તો એમ જી ઇજ ઇક્વલ ટુ ક્યુ એમજી ઇક્વલ ટુ તો આપણે બી શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો એમ જે આપણને ક્યુ વી એમ આપ્યા છે જી આપણે જાણીએ છીએ નવ પોઈન્ટ આઠ ક્યુ વિદ્યુતભાર નેનો કુલમ છે એને કુલમમાં ફેરવા અને વેગ આપેલો છે સાદરૂપ આપતા ઓગણીસ પોઈન્ટ છ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર મળે છે ઓગણીસ પોઈન્ટ છ વીસ ટેસ્લાની નજીક છે એટલે કે ઓપ્શન સી વીસ ટેસ્લા આવશે બરાબર અને અહીંયા સમક્ષિત દિશામાં સમાન વેગથી ગતિ કરે છે એવું કીધું છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદર તરફ હશે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે એટલે એના ઉપર બળ જે લાગે છે એ વજન બળ એમ જી અને ઉપર તરફ બળ લાગશે ક્યુ વી બી બરાબર નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન નંબર ચૌદમાં શું કીધું છે વિદ્યુત પ્રવાહિત નાની લૂપ નાના ચુંબકની માફક વર્તે છે વિદ્યુત પ્રવાહારિત લૂપ છે ને એક ચુંબકની નાનો ચુંબક ગજ્ય ચુંબક હોય ને એની જેમ વર્તે તો તેનું ક્ષેત્રફળ એ હોય અને ચુંબકીય ચાક માત્રા એમ હોય તો લૂપમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય સિમ્પલ એમ ઇજ ઇક્વલ ટુ આઈ એ તો આઈ ઈજ ઇક્વલ ટુ એમ આપો એ ચુંબકી ચાક માત્ર છેદમાં ક્ષેત્રફળ એમ પણ એ ચુંબકી ચાક માત્ર એમ ઇજિકલ ટુ એનઆઈ એન આંટા હોય તો એનઆઈએ કહીએ છીએ પણ અહીંયા એક જ કીધી છે લૂપ એટલે આટાની સંખ્યા એન એક જ લીધી છે એટલે ખાલી આકા છે પંદરમો પ્રશ્ન એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે હવે તેને વર્તુડાકા વાળવામાં આવે છે શું કરવામાં આવે છે વર્તુળાકાર વાળતા બનતા લૂપના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર બી છે હવે ધારો કે આ જ તારને વર્તુળાકાર એ નાટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે તો તેના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવો જ એક એમ આવી ગયો છે આ એલ લંબાઈનો તાર છે અને વર્તુળાકાર પેરેલા કેપિટલ આર ત્રીજીયાથી વાયડો એટલે એલ બરાબર શું થાય પરિઘ ટુપાયાર થાય તો આર ઇજ ઇક્વલ ટુ શું થાય એલ અપોન ટુ પાય થાય તો કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ બી બરાબર મ્યુ જીરો એન મ્યુ ઝીરો આઈ છેદમાં ટુ આર આ સૂત્ર છે એમાં આરની જગ્યાએ શું મૂકકા એલ અપોન ટુ પાય મૂકા એટલે આપણે સાદરૂપ આપતા મ્યુઝીરો આઈ ટુ ટુ કેન્સલ અહીંયા થઈ જાય તો આપણે શું મળે મ્યુ ઝીરો આઈ પાયના છેદમાં શું મળે છે એલ મળે છે આ સૂત્ર થયું એક ચુંબકીય ક્ષેત્ર હવે એ જ આ જે એલ લંબાઈનો તાર છે એને એન આટાવાળા એન આટાવાળા એટલે આવા એન આટાવાળા એક રિંગ બનાવી તો એલ બરાબર એન આર થાય સ્મોલ આર ત્રીજા છે એવા એન આટા છે તો પાય આર એક આંટાનો પરીઘ ટૂપાયાર તો એન આટાનો પરિઘ એન ટુ પાય આર થાય એમાં સ્મોલ આરને કરતાં કરીએ તો એલ અપોન ટુ પાય એન થાય તો બી ડેસ ઇઝ ઇક્વલ ટુ મ્યુઝીરો એનઆઈ અપ પોઈન્ટ ટુ આર જો અહીંયા એનઆઈ આવી જશે અહીં એક જ આંટો હતો એટલે એન નથી મૂકેલો બરાબર સમજો અહીંયા એક જ આટો હતો એટલે એન નથી મૂકેલો અહીંયા એન આટા છે એટલે અહીંયા એન મૂકવો પડશે ખાલી આ સૂત્ર મૂકશો તો નહીં ચાલે તો ખોટો જવાબ આવશે અને એ ઓપ્શન પણ આપેલો હશે એન આટા છે તો ઉપર એન મૂકવાના છે નીચે એલ પણ ટુ પાય એન મૂકવાના છે એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે એન સ્ક્વેર મેજીરો આઈ પાય છેદમાં એલ થઈ જશે એટલે એન સ્ક્વેર બી થઈ જશે એન સ્ક્વેર બી થઈ જશે શું થઈ જશે એન સ્ક્વેર બી જો અહીંયા તમે એન નહીં મૂકો તો તમને જવાબ આ આવશે એન બી બરાબર એટલે એન સ્ક્વેર બી જે છે એ સાચો જવાબ છે આ રીતનો એમસીક્યુ ગુજકેટની પરીક્ષામાં પણ પૂછાયેલો છે બરાબર અરે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર સોળ બી વિરુદ્ધ એચનો આલેખે આંતરેલ ક્ષેત્રફળનો એકમ બી વિરુદ્ધ એચનો આલેખ જે આંતરે છે તમને ખબર હોય તો ઇસ્ટેરિસિસ વક્રની વચ્ચે ઘેરાતો ગ્રાફ છે એ ઉર્જા ઘનતા આપે શું આપે છે ઊર્જા ઘનતા તો બી વિરુદ્ધ એચના આલેખમાં ક્ષેત્ર ફળ જે છે શું આપે છે ઉર્જા ઉર્જા ઉર્જાઘંતા એટલે શું ઉર્જાના છેદમાં કદ ઉર્જાના છેદમાં કદ તો ઉર્જા એટલે ઝૂલ કદ એટલે મીટરની માઇનસ ત્રણ મીટર ઘન નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર સત્તર પૃથ્વીના વિશ્વવૃત્ત પર મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય કેટલું વિશ્વવૃત્ત પર ડીપ એંગલ કેટલો હોય વિશ્વવૃત્ત પર ડીપ એંગલ મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય કેટલું હોય છે ધ્રુવ પાસે કેટલું હોય હોય છે છે તો અહીંયા તો આપણે વિશ્વવૃત્ત પર પૂછ્યું છે પૃથ્વીના વિશ્વવૃત્ત પર મેગ્નેટિક ડીપ એંગલ કીધું છે તો પૃથ્વીના વિશ્વવૃત્ત પર ડીપ એંગલ જે છે એ શૂન્ય હોય છે આમાં જવાબ ખોટો છે હા પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પાસે પૂછ્યું હોત તો ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટીને લંબ હોય તો ચુંબક્ય ધ્રુવો પાસે તમને પૂછ્યું હોત તો સી ઓપ્શન આવત બરાબર છે એટલે અહીંયા ધ્યાન રાખજો વિશ્વવૃત ચુંબક્ય વિશ્વવૃત્ત પાસે કીએ તો ડીપ એંગલ શૂન્ય આવશે અને ચુંબકીય ધ્રુવો પાસે કીએ તો ડીપ એંગલનું મૂલ્ય કેવું આવશે નેવ આવશે યાદ રાખવાનો છે બરાબર છે વધુમાં વધુ ડીપ એંગલનો ખૂણો કેટલો હોઈ શકે એમ સિક્યુ પણ યાદ રાખવાનો છે નેવનો જ હોય નેવથી વધારે ડીપ એંગલ હોય નહીં બરાબર છે ચુંબકીય ધ્રુવ પ્રદેશ પાસે એ ડીપ એંગલ નેવ હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગજિયા ચુંબકની અક્ષ પર તટસ્થ બિંદુઓ મળે એ રીતે ગોઠવેલ હોય તો તેનો દક્ષિણ ધ્રુવ પૃથ્વીના કયા ધ્રુવ તરફ રાખવો જોઈએ તટસ્થ બિંદુ મળે એ માટે દક્ષિણ ધ્રુવ આ ગજીયા ચુંબકનું દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર તરફ રાખવો પડે કેમ તો કે અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય ભૌગોલિક દક્ષિણથી અહીંયા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે બરાબર છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે આમ આ રીતે છે તો અહીંયા પૂછ્યું જ છે શું આપણે ઓક્ષ પર તટસ્થ બિંદુ જોઈ છે ચુંબકના ઓક્ષ પર તો આ ચુંબકની જે ઓક્ષ છે મિત્રો આ ચુંબકની જે અક્ષ છે એના ઉપર વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર થવું જોઈએ આ ગ્રીન લાઇન અને આ જે પિંક છે એ બે પરસ્પર વિરુદ્ધ થવી જોઈએ તો ચુંબકને આપણે કેવી રીતે મૂકવો જોઈએ તો કે ગજિયા ચુંબકને આમ મૂકો એન આ બાજુ એસ આ બાજુ એનમાંથી ચુંબકીય ક્ષેત્ર નીકળે અને આમ એસમાં દાખલ થાય બરાબર તો ગજિયા ચુંબકનો એસ જે છે એ ભૌગોલિક ઉત્તર તરફ જીઓમેટ્રિક ઉત્તર તરફ રહેવો જોઈએ અને ચુંબકનો એન છે એ જીઓમેટ્રિક સાઉથ તરફ લેવો જોઈએ ઓક્સફર્ડ તટસ્થ બિંદુ જોતું હોય તો હવે બરાબર સમજો આ જ પ્રશ્નને ફેરવીને પૂછવામાં આવે કે વિશ્વ ચુંબકની વિશ્વરેખા પર જોતું હોય તો વિષુરેખા પર આપણે તટસ્થ બિંદુ એટલે આ વિષુરેખા છે એ વિષુરેખા પર તટસ્થ બિંદુ જોતું હોય તો તો પાછું ઉલટું રાખવાનું એનને એન તરફ જ રાખવાનો છે અને એસને એસ તરફ રાખવાનો તો અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશા થવી જોઈએ અહીંયા સમાન દિશા થાય છે જો અત્યારે અહીંયા સમાન દિશા એનમાંથી નીકળે અને એસમાં જાય સમાન દિશા થાય તો પરસ્પર વિરુદ્ધ દિશા થાય એ માટે થઈ અને આપણે શું કરવું પડશે એનને એન તરફ અને એસને એસ જો વિશ્વવૃત્ત પર તટસ્થ બિંદુ માગે તો ફેરવીને પૂછે અને વિશ્વઋતુ પર તટસ્થ બિંદુ જોતું હોય તો આ ગજીયા ચુંબકની સ્થિતિ ઉલટાઈ જશે અહીંયા અક્ષ પર તટસ્થ બિંદુ કીધું છે એટલે બી જવાબ આવશે આપણે એસ ધ્રુવ દક્ષિણ ધ્રુવને આપણે ઉત્તર ધ્રુવ તરફ રાખવામાં આવે છે બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ શૂન્યાવકાશની ચુંબકીય સસેપ્ટિબિલિટી શૂન્યાવકાશની ચુંબકીય સસેપ્ટિબિલિટી સસેપ્ટિબિલિટી કીધી છે સસેપ્ટિબિલિટી શૂન્યાવકાશ માટે મ્યુ આર કેટલા હોય છે સાપેક્ષ પરમિએબિલિટી એક હોય છે સાપેક્ષ પરમિએબિલિટી એક હોય છે એટલે એક માઇનસ એક સસેપ્ટિબિલિટીનું સૂત્ર છે એટલે સસેપ્ટિબિલિટી શૂન્ય હોય છે યાદ રાખજો શૂન્યાવકાશ માટે સસેપ્ટિબિલિટી શૂન્ય હોય છે પણ તમને સાપેક્ષ પરમીએબિલિટી પૂછવામાં આવે તો સાપેક્ષ પરમિએબિલિટી એક હોય છે સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હોય છે એક સસેપ્ટીબિલિટી પૂછે તો શૂન્ય સાપેક્ષ પરમીએબિલિટી પૂછે તો એક સાપેક્ષ પરમીએબિલિટી માઇનસ વન એટલે કાંઈ એમ સસેપ્ટિબિલિટી આનાથી ઉલટું મ્યુઆર ઇઝ ઇક્વલ ટુ કાંઈ એમ પ્લસ વન ઈ થાય માઇનસ એક આ બાજુ આવે તો પ્લસ વન પણ થાય બરાબર છે એટલે એ રીતે યાદ રાખવાનો વીસમો પ્રશ્ન છે પ્રકાશનો વેગ ખાલી જગ્યા માધ્યમમાં સૌથી વધુ એ તમે જાણો જ છો જેનો વકરીભવનાંક વધુ ઓછો હોય એમાં વેગ વધુ હોય વક્રી ભવનાંક ઓછો કોનો છે શૂન્ય અવકાશનો શૂન્ય અવકાશ સૌથી વધારે વેગ હોય પ્રકાશનો બરાબર નેક્સ્ટ પ્રશ્ન એકવીસ ટુ ડી અને થ્રી પાવરવાળા બે લેન્સને સંપર્કમાં રાખેલા છે આ આવી ગયો છે આ સંયોજનની કેન્દ્ર લંબાઈ શોધવાની છે તો પાવર માટે સંયોજનનું સૂત્ર છે પી બરાબર પી વન પ્લસ પી એ રીતે શોધો તોય ચાલે પાંચ ડાયપ્ટર અને એનો વ્યસ્ત કરી નાખો પાંચનો વ્યસ્ત કરી નાખો એટલે શું સેન્ટીમીટરમાં જોતા હોય તો વીસ સેન્ટીમીટર મળશે અને મીટરમાં માગે તો ઝીરો પોઈન્ટ બે મીટર આવશે બરાબર છે જવાબ તમને ઝીરો પોઈન્ટ બે મીટર આવશે પછી સેન્ટીમીટરમાં તમારે ઓપ્શન પસંદ કરવાનો રહેશે તો કેન્દ્ર લંબાઈ જે છે એ વીસ સેન્ટીમીટર મળે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાવીસ એક પોઈન્ટ પાંચ જેટલો વક્રીપોર્ણાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ વીસ સેન્ટીમીટર આપી છે કેન્દ્ર લંબાઈ વીસ સેન્ટીમીટર જ્યારે તેને એક પોઈન્ટ તેત્રીસ જેટલો વકરી ધરાવતા પ્રવાહી ઉપર મૂકવામાં આવે છે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ કેટલી તો સિમ્પલ છે આપણી પાસે સૂત્ર છે એન ટુ માઇનસ એન વન છેદમાં એન વન અંશમાં વન આર વન માઇનસ વન આર ટુ બરાબર છે એક પોઈન્ટ પાંચ જેટલો વકરી ભવનાંક લેન્સનો આપ્યો છે એટલે એન ટુ એક પોઈન્ટ પાંચ આપ્યા છે પહેલાં આપણે હવામાં વાત કરીએ પછી પાણીમાં વાત કરીએ તો હવામાં વાત કરીએ ત્યારે આ એક સૂત્ર મળશે સમીકરણ એક મળશે બરાબર છે એ એકના છેદમાં વીસ બરાબર શું મળે છે ઝીરો પોઈન્ટ પાંચ અંશમાં વન પોઈન્ટ આર વન માઇનસ વન આર ટુ મળે છે અથવા ઝીરો પોઈન્ટ પાંચ આ બાજુ આવા દેશો તો પણ ચાલશે હવે આ પાણીમાં શું થાય છે તો વન અપોન એફડબલ્યુ બરાબર એક પાંચ અહીંયા પાણીની કે વક્રીપનક મૂકવાનો છે એક પોઈન્ટ તેત્રીસ મૂકવાનો છે વન અપોન્ટ આર વન માઇનસ વન આર ટુ રાખવાનો છે તો અહીંયા સાદુરૂપ આપતા આ સંખ્યા મળે આ બંને સમીકરણનો ગુણોત્ત લેવાનો છે સમીકરણ એક અને બેનો ગુણોત્ત લેશો એટલે એફડબલ્યુના છેદમાં ટ્વેન્ટી થઈ જશે અને ઝીરો પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ બારસો થઈ જશે અને એફ ડબલ્યુને કરતા કરશો ઇઠોતેર પોઈન્ટ ચોવીસ સેન્ટીમીટર મળશે આ પ્રશ્ન ત્રણ માર્ક્સમાં પણ પૂછાયેલો છે ઘણી વખત બે માર્ક્સમાં પણ તમને પૂછી શકે છે પ્રશ્ન તરીકે તો હવામાં કેન્દ્ર લંબાય અને પાણીમાં એમ બે ભાગ પાળીને તમારે સિમ્પલિફિકેશન કરશો એટલે એકદમ સરળ પડશે તો અહીંયા જવાબ આવે છે ઇઠોતેર પોઈન્ટ ચોવીસ આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે ગુજકેટમાં પણ પૂછાયેલો છે બરાબર છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઉર્જા હવે દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ અંદાજિત કેટલી હોય છ હજાર એન્કસોનની આજુબાજુમાં આમ તો ચાર હજાર એકસોનથી સાત હજાર એક્સોન સુધીની હોય એમાંથી વચ્ચેની આપણે છ હજાર એક્સોન લેતા હોય છે દ્રશ્ય પ્રકાશની તો છ હજાર એન્કસોન અંદાજિત લઈ લેવાની બરાબર છે તો હવે એનું સાદરૂપ આપતા આપણે બે પોઈન્ટ જીરો સાત ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે થોડા ઇલેક્ટ્રોન વોલ્ટ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો આવશે નહીં આ તો આવશે નહીં આ નહીં આવે આ એકસો અઠ્ઠાણું એટલા બધા નહીં આવે થોડા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે એટલે અંદાજિત કોઈ પણ તરંગ લંબાઈ લેશો તોય ચાલશે ચાર હજાર એન્સ્ટ્રોન લેશો તોય ચાલશે સાત હજાર એન્સ્ટ્રોન લેશો તો પણ ચાલશે એટલે થોડા ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે તમને ખબર છે આ જ્યારે ઇન્સ્ટ્રોનમાં હોય ત્યારે બાર હજાર ચારસો ત્રેવીસ યાદ રાખવાના છે એને ભાગ્યે છ હજાર કરી નાખો સીધો તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવી શકે છે એટલે આ સૂત્ર યાદ રાખવાનું ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો લીમડા તરંગ લંબાઈ ધરાવતા ફોટોની ઊર્જા લેમડા તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જાનું સૂત્ર તો તમે જાણો છો એ સીએ પણ લેમડા નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ફોટોનની ઉર્જા ઈ ઇજ ઇક્વલ ટુ એચ એફ છે ફોટોનું વેગમન પીઇલ ટુ એચ લેમડા લઈએ જ્યાં લેમડા ફોટોની તરંગ લંબાઈ આવી ધારણા સાથે પ્રકાશની પ્રકાશ તરંગની ઝડપ કેટલી હોઈ શકે તો આપણી પાસે ઇ ઇજ ઇક્વલ ટુ એચ સી લેમડા છે હવે એચ પણ લેબડાની જગ્યાએ શું મૂકી દીધા સીધા પી મૂકી દીધા તો ઈજ ઇક્વલ ટુ પી થઈ ગયા તો ને કરતા કરો તો ઈ પણ પી ઉર્જાના છેદમાં વેગમાન અથવા પી ઇજ ઇક્વલ ટુ યુપન સી છે તો સીને કરતા કરો તો યુપન પી થઈ જાય આ પ્રશ્ન આગળ પણ આવી ગયો છે એટલે ઈ આપણ પી જે છે એ પ્રકાશનો વેગ છે ઊર્જાના છેદમાં વેગમાન જે પ્રકાશનો વેગ છે નેક્સ્ટ પ્રશ્ન નંબર છવ્વીસ શું કીએ છે ભાઈ પ્રશ્ન નંબર છવ્વીસ છે સો મિલી હેન્દ્રીના ગુચડામાં એ કેમ્પિયરનો પ્રવાહ હોય છે તો તેના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી આ એલ આપ્યો છે અને આઈ આપ્યો હોય તો સિમ્પલ સૂત્ર વન પોઈન્ટ ટુ એલ આઈ સ્ક્વેર વન પોઈન્ટ ટુ એલ આઈ સ્ક્વેર સૂત્રમાં એલની જગ્યાએ સો મિલિયનરી છે એટલે દસમી માઇનસ ઘાત અને આઈ એ કેમ્પિયર આપેલો છે આનું સાદરૂપ આપતા સૌભાગ્ય બે એટલે પચાસ થાય અને પચાસ ગુણ્યા દસમી ત્રણ ઘાત એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝૂલ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઓપ્શન સી આવશે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઉર્જા નેક્સ્ટ પ્રશ્ન નંબર લઈ લઈએ આપણે સત્યાવીસ શું કીધું છે જો ગુચડામાં આટાની સંખ્યા એન હોય તો આત્મપ્રત તો કે એન સ્ક્ર સમપ્રમાણમાં હોય એલ ચલે છે એન સ્ક્વેર મ્યુ જીરો એન સ્ક્વેર એ પણ એલ આ સૂત્ર છે આગળ પણ આ એમસીક્યુ આવી ગયો છે ઘણા બધા એમસીક્યુ રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે તમે પ્રેક્ટિસ કરતા રહેજો એટલે આવડી જશે હેનરી ખાલી જગ્યાનો એકમ છે આત્મપ્રેક્તોનો જ છે અન્ય અન્ય પ્રેરકતોનું પણ છે બરાબર છે એટલે પ્રેરકત્વ કોમન શબ્દ છે અન્ય અન્ય પ્રેરકત્વ ઓપ્શન આપે તો પણ એનો જવાબ આવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ઓગણત્રીસ છે ડીસી વોલ્ટેજ માટે ગુચડાનો અવરોધ આરોહણ બરાબર અને એસી વોલ્ટેજ માટે ગુચડાનો અવરોધ શું હોય તો કે ડીસી પરિપથ માટે ગુચડાનો અવરોધ આરોહણ છે તો એસી પરિપથ માટે ગુચડાનો અવરોધ ઇમ્પિડન્સ કહીએ છીએ કોને કહીએ શું કહીએ છીએ આપણે ઇન્ટી ઇમ્પિડન્સ ગૂચડું આપ્યું છે ગૂંચડું 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 એટલે ઇન્ડક્ટન્સ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે તો આર સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર અથવા એક્સેલ સ્ક્વેર પણ કહેવાય તો અવરોધ શું થશે વધશે આરમાં થોડોક અવરોધ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેટલો અવરોધમાં શું થાય છે વધારો થાય છે એટલે કે ઓપ્શન ડી આવશે અવરોધ શું થશે વધશે બરાબર છે અવરોધ વધશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ ત્રણ મિલી હેનરી ઇન્ડક્ટન્સ અને ચાર ઓમ અવરોધ ધરાવતા એલ આર પરિપથ એલઆર પરિપથ આપ્યો છે અને એનું સૂત્ર આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ ચાર કોસ એક હજાર ટી એટલે એને ઓમેગા ટી પણ કહેવાય વોલ્ટ ઇએમએફ લાગુ પાડવામાં આવે છે તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય કેટલું સિમ્પલ આઈ ઇક્વલ ટુ ઓમના નિયમો જે વી અપોન આર

અને એલ ક્યાંથી લેવાનો તો કે એલ ત્રણ મિલી છે મિલીને આપણે શેમાં ફેરવા એ હેનરીમાં ફેરવા એટલે કે એક હજાર ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત એનો સ્ક્વેર આનું રૂપ આપતા અહીંયા શું મળશે સોળ પ્લસ નવ મળે છે કેમ કે એક હજાર અને દસની માઇનસ ત્રણ ઘાત તો કેન્સલ થઈ જાય ત્રણનો વર્ગ નવ વધે છે અને રૂપ આપતા પાંચ ઓમ મળે છે પચીસનો વર્ગમૂળ પાંચ હવે ઝેડ પાંચ મળી ગયા પણ અહીંયા વીઆરએમએસ અને આઈઆરએમએસ આપણે જોઈએ છીએ પણ વીઆરએમએસ એટલે વીએમ અપોન અપો ટુ વીએમ ક્યાંથી લેવાના આ આગળનો ભાગ છે એ વીએમ કહેવાય વીએમ ચાર છે અપોન રૂટ મૂકવા પડશે કેમ કે વી આર એમ એસ નહીં વીએમ આપણે જાણીએ છીએ વીઆરએમએસ તો આપણી પાસે છે નહીં એટલે વી એમ અપોન રૂટ ટુ એટલે એ વીઆરએમએસ જ થઈ જશે અને ઝેડ પાંચ છે આનું સાદરૂપ આપતા મળશે ચારના છેદમાં સાત નીચે રૂટ પચાસ મળે છે રૂટ પચાસ કોની નજીક છે ઓગણપચાસની ઓગણપચાસનું વર્ગમૂળ સાત થાય એટલે ચારના છેદમાં સાત હ ચારના છેદમાં સાત એમ્પિયર જે નજીકનો છે એનું પરિપથના પ્રવાહનું મૂલ્ય દર્શાવે છે પરિપથનો પ્રવાહ મહત્તમ પ્રવાહ કીધો હોત તો આપણે આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન જેડ જ લેત વીએમ અપોન જેડ તો રૂટ વડે ભાગાકાર ન કરત એ ખાસ ધ્યાન રાખવાનું છે પણ અહીંયા પરિપથનો પ્રવાહ કીધો છે એટલે આઈ આર એમ શોધવાના છે આઈ નહીં નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકત્રીસ ડીસી પરિપથમાં કેપેસિટરનું કેપેસિટન્સ એક ફેરાડે છે તો તેનો અસરકારક અવરોધ કેટલો સિમ્પલ કેપેસિટીવ રિએક્ટન્સ એક્સી ઇઝ ઇક્વલ ટુ વન અપૉન ઓમેગા સી એમાં ડીસી કીધું છે ડીસી ડીસી એટલે ઓમેગા આવૃત્તિ ઝીરો હોય તો વન અપોન ઇન્ફિનિટિવ તો ઇન્ફિનિટિવ વન અપોન્ટ ઝીરો એટલે ઇન્ફિનિટિવ વન પોઈન્ટ ઝીરો એટલે શું થાય ઇન્ફિનિટિવ તો અનંત થશે અનંત તો અહીંયા બી ઓપ્શન આવશે તો અસરકારક અવરોધ જે છે એ કેવો થશે અનંત ડીસી પરિપથમાં એનો અસરકારક અવરોધ છે એટલે કે ડીસી પરિપથમાં કેપેસિટર અનંત અવરોધ જેવું કામ કરે કારણ કે ડીસી પરિપથમાં કેપેસિટર આમ જોઈએ તો કામ જ નથી કરતું એનું કારણ શું છે તો કે કેપેસિટરની વચ્ચે ડાયલેક્ટ્રિક મટિરિયલ ભરેલું છે એટલે કેપેસિટરમાંથી ક્યારેય વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં ડીસી પ્રવાહ પસાર થાય નહીં બરાબર છે નેક્સ્ટ જોઈએ બત્રીસમો પ્રશ્ન એકસો વીસ વોલ્ટ અને સાહીઠ હર્ઝ એસી પાવર સપ્લાય સાથે ઝીરો પોઈન્ટ સાત હેનરીવાળો ઇન્ડક્ટર જોડેલ છે તો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ આશરે ખાલી જગ્યાએ એમ્પ એમ્પિયર હશે હવે અહીંયા રેટિંગ આપેલું છે એકસો વોલ્ટ વીસ વોલ્ટ અને સાઠ હર્ઝ પાવર સપ્લાય આપેલો છે ઝીરો પોઈન્ટ સાત હેનરીવાળો એટલે એલ આપેલું છે તો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ આશરે કેટલો છે 0.7 પોઈન્ટ સાત હેનરી આ એલ છે આ ઝેડ ટુ શું એક્સેલ ખાલી ઇન્ડક્ટર જ આપેલું છે અહીંયા આર કેવું કંઈ તો કીધું નથી એક્સેલ એક્સેલ એટલે ઓમેગા એલ ઓમેગા એલ ઓમેગા એટલે ટુ પાય એફ ઉપરથી મેળવવાના છે તો આ આપણને મળશે ઝેડ મળશે બરાબર છે તો આઈ આર એમ એસ ઇજ ઇક્વલ ટુ વીઆરએમએસ વીઆરએમએસ છે એકસો વીસ એકસો વીસ છેદમાં ઝેડ એકસો વીસના છેદમાં ઝેડ કરીએ એટલે ઝીરો પોઈન્ટ ચારસો પંચાવન એમ્પિયર આવે છે ઝીરો પોઈન્ટ ચારસો પંચાવન ફક્ત અહીંયા ઇન્ડક્ટર આપ્યું છે બાકી ઓમના નિયમ મુજબ આઈઆરએમએસિકલ ટુ વીઆરએમએસ પણ જેડ બરાબર જેડની જગ્યાએ અહીંયા ફક્ત ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કીધો છે નેક્સ્ટ આ પ્રશ્ન ઘણી વખત આવી

મીટર એટલે ઓપ્શન એ આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંત્રીસ દ્રશ્ય વિભાગમાં છસો પચાસ નેનોમીટરથી સાતસો નેનોમીટર તરંગ લંબાઈને અનુરૂપ રંગ ખાલી જગ્યા હોય હવે છસો નેનોમીટર સાતસો નેનોમીટર મોટી તરંગ લંબાઈ છે જો જાનીવાળી પિનારા રાતા રંગની તરંગ લંબાઈ જે છે એ સાતસો નેનોમીટરની નજીક હોય જાંબલી રંગની ચારસો નેનોમીટરની કેમ કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની રેન્જ કેટલી છે ભાઈ ચારસો નેનોમીટરથી સાતસો નેનોમીટરની છે તો આ તરંગ લંબાઈ છે એ સાતસો નેનોમીટર નજીક છે તો લાલ રંગ હોય જાંબલી રંગની ચારસો નેનોમીટરની નજીક હોય તો અહીંયા શું આવશે લાલ રંગ આવશે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ અતિ દૂરના અંતરે તરંગ અક્રનો આકા અતિ દૂરના અંતરે કેવો થઈ જાય સમતલ આમ તો બિંદુવત ઉદગમ હોય સૂર્ય છે સૂર્ય એક બિંદુવત ઉદ્ગમ છે એમાંથી જે ઉત્પન્ન થતા તરંગગ્રહો છે એ ગોળાકાર તરંગગ્રહ છે પરંતુ અતિ દૂરના જ્યારે પૃથ્વીની સપાટી પર પહોંચે છે તો નાના ભાગ માટે એ સમતલ તરંગગ્રહ લઈ શકીએ છીએ એટલે અતિ દૂરના અંતરે એ સમતલ તરંગ હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ જો સંપાત થતા તરંગો વચ્ચેનો કડા તફાવત સંપાત થતા તરંગો વચ્ચેનો કળા તફાવત ખાલી જગ્યા હોય તો એના પ્રયોગમાં ન્યૂનતમ મેળવી શકાય ન્યૂનતમ એટલે અપ્રકાશિત મેળવી શકાય કળા તફાવત કેટલો હોય તો અપ્રકાશિત મેળવી શકાય તમે જાણો છો કળા તફાવત જે છે એકી હોવો જોઈએ કાં પાય કાં થ્રી પાય કેમ કે કસ પાયની કિંમત માઇનસ એક થાય તો કળા તફાવત એકી કરવા માટે અને અહીંયા પાછી શરત આપી દીધી છે એને ક્યાંથી ચાલુ કરવાના છે એક બે ત્રણથી ઝીરોથી નહીં એક બે ત્રણથી ચાલુ કરવાના છે તો અહીંયા એક આમાં આપણે મૂકી જવાના બધાયમાં આમાં એક મૂકો તો શું થાય એક મૂકીએ તો બે માઇનસ વન એટલે બે માઇનસ વન એટલે પાય થઈ જાય એકી પાય થાય અહીંયા એક મૂકો તો એક પાય થાય બે મૂકો તો વરી પાછા બે પાઈ થાય બે મૂકો તોય એકી થવા જોઈએ અહીંયા બે મૂકો તો બે ને એક ત્રણ પાય થાય એક મૂકો તો એકને એક બે થઈ જાય પાછા તો આ પણ લાગુ પડતું નથી આ પણ લાગુ પડતું નથી આ પણ લાગુ પડતું નથી તો આ જ રિવ્યુ જોવામાં બે મૂકશો તો બે દુ ચાર ચારમાંથી એક જાય તો એ ત્રણ બરાબર એટલે એકી પાય સતત રહેવા જોઈએ એ પાટીનું સૂત્ર જે છે એ ટુ એન માઇનસ વન પાય જ છે બરાબર છે આ સૂત્ર જે છે એવું છે કે એકી પાય આપે એટલે આ શરત જે છે એ કળા તફાવતની છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર આડત્રીસ એક સેન્ટીમીટર જાડાઈના અવરોધક વડે અવરોધક એટલે અડચણ અવરોધક વડે ખાલી જગ્યાએ તરંગોનું વિવર્તન થઈ શકે એક સેન્ટીમીટર જાડાઈનું હોય તો વિવર્તન માટે જે છે એક સેન્ટીમીટર જાડાઈ માટે અલ્ટ્રાસોનિક અલ્ટ્રાસોનિક તરંગોનું વિવર્તન થઈ શકે કેનું વિવર્તન થઈ શકે જેની તરંગ લંબાઈ એક સેન્ટીમીટરની આસપાસ હોય એનું વિવર્તન થઈ શકે કેમ તો કે વિવતનની શરત છે ડી અડચણ અને લેમડાનો ગુણોત્તર જે છે એકની નજીક હોવો જોઈએ બરાબર એકની નજીક હોવો જોઈએ એનું વિવર્તન થઈ શકે વિવર્તનની શરત છે કે એ પણ લેમડા જે છે એ કેટલા થવા જોઈએ એકની નજીક હોવા જોઈએ બરાબર તો અહીંયા અલ્ટ્રાસોનિક જે છે એની તરંગ લંબાઈ એક સેન્ટીમીટરની નજીક હશે આવો જે છે એ સ્પષ્ટ અસ્પષ્ટ ક્વેશ્ચન કહેવાય જે ટેક્સ્ટબુકમાં આપેલી નથી અલ્ટ્રાસોનિકની તરંગ લંબાઈ એટલે આવા પૂછી ન શકે છતાંય આપણે એ જ્ઞાન આધારિત છે એમ કરીને સમજવાનું રહેશે સો પાય કળા તફાવત બરાબર પતફાવત રિપીટ થઈ ગયો છે સો પાય માટે કેટલા લેમડા એ ટુ પાય તો સો પાય કેટલા પચાસ લેમડા આગળ પણ આવી ગયો છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થાની કક્ષાઓના ક્ષેત્રફળનો ગુણોત્તર પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થાના ક્ષેત્રફળનો ગુણોત્તર કીધું છે આપણે ત્રીજિયા ઉપરથી જવાનું છે તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે શું તો કે બીજા નંબરની કક્ષા થશે અને ધરા અવસ્થા એટલે પહેલાં નંબરની કક્ષા થશે બરાબર છે તો આર ટુ અને આર વનનું ગુણોત્તર જોઈ છે તો આર એનનું સૂત્ર છે એન સ્ક્વેર અપન આર વન બરાબર તો એન સ્ક્વેર અપન આર વન તો અહીંયા બેના છેદમાં એકનો વર્ગ એટલે ચાર જેમ વન થશે હવે આપણે જોઈ છે તો ક્ષેત્રફળ જોઈએ છે ભાઈ તો એ ટુ અપન એ વન એટલે ફોર પાય આર ટુ સ્ક્વેર ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર ફોર પાય આર ટુ સ્ક્વેર છેદમાં ફોર બાય આર વન સ્ક્વેર બરાબર છે ગોળા સ્વરૂપે હોય છે કક્ષા જે છે એ ન્યુક્લિયસની આસપાસ ગોળા સ્વરૂપે હોય છે આમ તો વર્તુળાકાર હોય છે વર્તુળનું ક્ષેત્રફળ લેશો ગુણોત્તર લેશો તો પણ ચાલશે અહીંયા ઘોડાના બદલે વર્તુળનું ક્ષેત્રફળ લેશો આપણે તો ગુણોત્તર જોઈએ છે તો ચારના છેદમાં એકનો એ વરી પાછો વર્ગ થશે બરાબર સમજો બે વખત વર્ગ થાય છે ચારના છેદમાં એકનો વર્ગ થશે એટલે ચોખ્ખે ચોખ્ખે સોળ સોળના છેદમાં એક આવશે એટલે સોળ જેમ વન ક્ષેત્રફળનો ગુણોત્તર કીધો છે હા ત્રીજિયાનો ગુણોત્તર કીધો તો જવાબ શું આવો ચારના છેદમાં વન જ આવે ત્રિજિયાઓનો ગુણતર કીધો છે પણ ક્ષેત્રફળ માટે ત્રીજિયાઓનો વર્ગ થશે એટલે ચારનો વર્ગ સોળ સોળના છેદમાં એક આવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ એક્સ રે સાથે નીચેનામાંથી કંઈ ઘટના નહીં બને એક્સ રે સાથે હા રે જે છે એ વિદ્યુત ક્ષેત્ર વડે વિચલન પામતા નથી વિચલન પામતા નથી ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન પામતા નથી એક્સરેનું વિવર્તન થાય વ્યતીકરણ થાય ધ્રુવીભવ એ થાય ધ્રુવિભોન કેમ થાય છે એક્સરે વિદ્યુત ચુંબકીય તરંગો છે લંબગત તરંગો છે લંબગત તરંગનું ધ્રુવીભવન થાય આ સંગત તરંગનું ક્યારેય ધ્રુવીભોન થાય નહીં એટલે કે ધ્વનિ તરંગે સંગત તરંગ છે તો ધ્વનિ તરંગનું ક્યારેય ધ્રુવીભવન થશે નહીં અને વિદ્યુત ક્ષેત્ર વડે રે વિચલિત નથી થતા હા ચુંબકીય ક્ષેત્ર વડે પણ રે વિચલિત થતા નથી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ રુદ્રફળના પરમાણુ મોડેલમાં વર્તુળાકા કક્ષામાં પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે તેથી તેની કક્ષા કમાનાકાની થાય છે સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે જેથી ઉર્જા ઘટતી જાય છે ઊર્જા ઘટતાની સાથે સાથે એની ત્રિજ્યા ઘટે ત્રિજિયા ઘટતા ઘટતા એનો આકાર જે છે એ શું થઈ જાય છે કમાન આકાર આવી રીતે ત્રિજ્યા ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય છેલ્લે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પરિણમે છે આ આકારની એની કક્ષા થઈ જાય છે એટલે તો રુદ્રફળની એ મર્યાદા છે જે પરમાણુ મોડલ સમજાવી શકતો નથી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તેતાલીસ બેકવેરલ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે રેડિયો એક્ટિવિટીનો એકમ છે એક બેકવેરલ એટલે એ એટલે એક વિભંજન પર સેકન્ડ અને એક ક્યુરી એટલે ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા દસની આ દસખાત બેકવેરલ બરાબર છે એ પણ આપણે યાદ રાખવાનો છે તો એક્ટિવિટીનો એકમ છે કેનો છે એક્ટિવિટી રેડિયો એક્ટિવિટીનો એકમ છે એના પછીનો પ્રશ્ન છે નેક્સ્ટ ચુમ્માલીસ પ્રશ્ન ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતા કયા કિરણો ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત થતા નથી આગળ આવી ગયો છે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત નથી થતાં ગેમા કિરણો પણ ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત નથી થતા ગેમા કિરણો ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત નથી થતાં આગળ એક્સરે પણ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર વડે વિચલિત નથી થતાં તો ગેમા કિરણો છે એ ચુંબકીય ક્ષેત્ર બીટા ગેમા જે છે એમાં આલ્ફા વિચલિત થશે કારણ કે આલ્ફા અને બીટા વિદ્યુત ભારિત છે ગેમા જે છે એ વિદ્યુત ભારિત નથી એ કિરણ છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પિસ્તાલીસ માં પીએન જંક્શનની જાડાઈ પીએન જંક્શનની જાડાઈ ખાલી જગ્યાના ક્રમની છે દસની માઇનસ ચાર ઘાત સેન્ટીમીટરના ક્રમની છે જંક્શનની જાડાઈ જે ટેક્સ્ટબુકની અંદર આપી છે અમુક માઇક્રોમીટરના ક્રમની હોય છે એવું ટેક્સ્ટબુકમાં લખ્યું છે તો માઇક્રોમીટર જે છે એટલે કે દસની માઇનસ છ ઘાત મીટર છે એને સેન્ટીમીટરમાં દસની માઇનસ ચાર ઘાત સેન્ટીમીટર તરીકે આપણે લખી શકીએ છીએ તો અહીંયા આપણે એના પછીનો પ્રશ્ન શું છેતાલીસમો પ્રશ્ન બે સ્લીટ વચ્ચેનું અંતર એક મિલિમીટર છે એટલે સ્મોલ ડી આપેલા છે એક મિલિમીટર અને કેપિટલ ડી આપ્યા છે એક મીટર દૂર રાખવામાં આવેલ છે જ્યારે પાંચસો નેનોમીટર લેમડા પાંચસો નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે તો સલાકા વચ્ચેનું અંતર શોધવાનું છે સલાકાઓ વચ્ચેનું અંતર સલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમડા ડી એ પણ ડી સૂત્ર જ છે સલાકારની પહોળાઈ માટેનું સૂત્ર છે લેમડા છે પાંચસો નેનોમીટરને આપણે દસની માઇનસ નવ ઘાત અને એક અહીંયા દસની માઇનસ ત્રણ ઘાત આનું સાદરૂપ આપતા પાંચ ગુણ્યા દસની ચાર ઘાત મીટર મળે છે આપણે ઓપ્શન જે છે પાંચ નથી આપણે નેનોમીટર અને છે તો ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ ઘાત મીટર કહેવાય અને ઝીરો પોઈન્ટ પાંચ કહેવાય તો ઓપ્શન ઝીરો પોઈન્ટ પાંચ લાગુ પાડી શકીએ એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સુડતાલીસ સ્થિર અવલોકનકારથી દૂર પ્રકાશ ઉદ્ગમ જઈ રહ્યું છે તો આપેલ પ્રકાશની આવૃત્તિ શું બદલાય દૂર જાય તો તરંગ લંબાઈ વધે અને જેના કારણે આવૃત્તિમાં શું થાય છે ઘટાડો થાય છે જે કઈ ઘટના સમજાવે તો તમને જાણો છો ડોપલા અસર ઉદ્ગમની આવૃત્તિ અને અનુભવેતી આવૃત્તિનો તફાવત જે છે એ ડોપલર અસરના કારણે હોય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અડતાલીસ જ્યારે અર્ધવાહકમાં વાહકતા સહસંયોજક બંધ તૂટવાથી મળતી હોય ત્યારે તેને ખાલી જગ્યા અર્ધવાહક કહેવાય હા અર્ધવાહક એવો હોય કે જેમાં વિદ્યુત વાહકતા જે છે એ સહસંયોજગ બંધ તૂટવાથી જ મળતી હોય એટલે કે એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરેલી નથી અશુદ્ધિ ઉમેરેલી નથી તો એને શુદ્ધ અર્ધવાહક કહેવાય શુદ્ધ અર્ધવાહકનું બીજું નામ શું છે અંતર્ગત અર્ધવાહક ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર કહેવાય છે શુદ્ધ અર્ધવાહક કહેવાય છે સિલિકોન અને જર્મિનિયમ જેવા અર્ધવાહકો જે છે એ ઇન્ટ્રિન્સિક અર્ધવાહકો છે શુદ્ધ અર્ધવાહકો છે બરાબર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છે ઓગણપચાસ ફોટો વોલ્ટિક ડિવાઇસ લાઇટના વિકિરણને ખાલી જગ્યા ઉર્જામાં રૂપાંતર કરે છે ફોટોવોલ્ટિક ડિવાઇસ લાઇટના વિકરણ પ્રકાશ આપવા થાય તો ફોટોવોલ્ટિક ડિવાઇસ એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર કામ કરે છે તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે શું થયું પ્રકાશ ઉર્જાનું એટલે કે લાઇટ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું શેમાં રૂપાંતર થયું કહેવાય વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે બરાબર નેક્સ્ટ પ્રશ્ન લાસ્ટ પ્રશ્ન પચાસમાં છે શું છે ભાઈ પીએન જંક્શન સોલર સેલમાં પી પ્રકારની સિલિકોન તકતીની જાડાઈ ખાલી જગ્યા હોય પી પ્રકારની જ્ઞાન આધારિત છે ટેક્સ્ટબુકમાં આપેલું જ છે પી પ્રકારની સિલિકોન તકતીની જાડાઈ છે એ ત્રણસો માઇક્રોમીટરના ક્રમની હોય છે કેટલી હોય છે પી પ્રકારની જે સિલિકોનની તકતી છે એ ત્રણસો માઇક્રોમીટરના ક્રમની હોય છે તો અહીંયા આપણે સોલ્યુશન પ્રેક્ટિસ પેપર નંબર આઠના તમામ પ્રશ્નોના એટલે કે એમસીક્યુ એકથી પચાસના સોલ્યુશન આપણે કરાવી દીધા છે નેક્સ્ટ વરી પાછા પ્રેક્ટિસ પેપર નંબર આઠ લઈને આવશું સાથે સાથે વચ્ચે વચ્ચે જ્યારે આપણે ટાઈમ મળે ત્યારે ફાઇવ સ્ટાર કસોટી પત્રો પણ લેતા જઈએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓની અલગ અલગ જે પ્રેક્ટિસ પેપર છે એની માંગ છે તો એ પ્રમાણે આપણે અલગ અલગ પ્રેક્ટિસ પેપર માટે કેવો સમય રહીએ છીએ એ પ્રમાણે રોજ એક એક વિડીયો બનાવતા રહીશું અને બીજા તમારી માંગ મુજબના પ્રેક્ટિસ પેપરના સોલ્યુશન પણ આપશું ઘણા બધા આદર્શ પ્રશ્ન પર જે મીડિયામાં ફરે છે એનું સોલ્યુશન માગે છે પણ એમાં આ મોટા ભાગના પ્રશ્નો આજ આવી જાય છે બરાબર છે એટલે એમાં મોટા ભાગના પ્રશ્નો જે છે એ રિપીટ થશે એટલે બને ત્યાં સુધી આપણે પહેલાં બધા પ્રેક્ટિસ પેપર સોલ્વ કરી નાખીએ પછી સમય રહીએ એ પ્રમાણે તમારી માંગ અનુસાર તમારી જરૂરિયાત અનુસાર બીજા પ્રેક્ટિસ પેપર પણ આપણે સોલ્વ કરાવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો